મુશ્કેલીનો પહાડ કહો કે મુશ્કેલીનો અંબાર, રાજ્યનો ખેડૂત કોઈને કોઈ સમસ્યાને લઈને હેરાન પરેશાન છે. અતિવૃષ્ટિ કમોસમી વરસાદ કે તીડે તો તારાજી સર્જી જ છે, પણ છેલ્લા કેટલાય સમયથી રાજ્યનો ખેડૂત બીજી જ સમસ્યાથી ધ્રુજી રહ્યો છે. સુંસપાટા ભરી આ સમસ્યાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી. હવે મુશ્કેલી જગતના તાતને કરાવી રહી છે ઉપાધિના ઉજાગરા. કોલ્ડ વેવની સ્થિતિ, સુસવાટા ભર્યા પવનો, જંગલી પ્રાણીઓનો ડર, આ તમામ મુશ્કેલીઓનો સામનો કરી અડધી રાત્રે ઊંઘ હરામ કરીને આ ખેડૂતો નીકળી પડે છે ખેતરો ખૂંદવા. ઠંડીમાં બીમાર પડાય, રાતે જીવ જંતુ હાપ કરડે, વેચી કરડે, રાતે બધા જનાવર કરડે. કડકડતી ઠંડીમાં પાણી સાથે પનારો પાડવા પાછળ આખરે એવી તો કઈ મજબૂરી છે કે ખેડૂતોને અડધી રાત્રે ખેતરે ભાગવું પડે છે. એવી તો કઈ મજબૂરી છે કે આ ખેડૂતો ઉજાગરા કરીને અડધી રાત્રે કાળી મજૂરી કરવા મજબૂર બન્યા છે. શિયાળાના સુસવાટા ભરી ઠંડીમાં લોકો ઘરમાં પુરાઈને મીઠી ઊંઘ લેતા હોય છે, ત્યારે જગતનો તાત મજબૂરી ઓઢીને પોતાના ખેતર તરફ નીકળી પડે છે. કારણ કે તેને ચિંતા છે પોતાના ઊભા પાકની, કારણ કે એક એવી મજબૂરી છે જે પાકને બચાવી શકે છે. ખેડૂતોની આ મજબૂરી છે વીજળી. રાજ્યના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં રાતના સમયે જ વીજળી આપવામાં આવે છે, જેથી ખેતરોમાં પાણી છોડવા માટે ખેડૂતોને રાતના સમયે કડકડતી ઠંડીમાં ખેતરે જવું પડે છે. રાજ્યમાં કેટલી જગ્યાએ ઊંઘ હરામ કરીને અડધી રાત્રે ખેતર પહોંચતા ખેડૂતોની આ પીતી જાણવા અમારી ટીમે પણ અડધી રાત્રે ખેતરો ખૂંધ્યા. અડધી રાત્રે અમારી ટીમ પહોંચી મહીસાગર પંથકના ખેડૂતો પાસે. અમે જઈને જોયું તો ઘોર અંધારા અને કાતિલ ઠંડી વચ્ચે ખેડૂતો પોતાના ખેતરો તરફ જઈ રહ્યા હતા. પોતાના ઊભા પાક, પરિવારના ભરણ પોષણની ચિંતા કરીને રાત્રે આ ખેડૂતો ખેતર તરફ પગરણ માંડી રહ્યા છે. ઘોર અંધારામાં તેઓને ડર છે જાનવરોનો, તેઓને ડર છે જીવજંતુઓનો, છતાં આ ડરની પાછળ ઊભા પાકને બચાવવાનો જુસ્સો પણ એટલો જ છે. મહીસાગર જિલ્લામાં મોટાભાગના ખેડૂતો માત્ર ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, પણ મોટાભાગના ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે. મહીસાગર પંથકના ખેડૂતોને રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા દરમિયાન માત્ર 8 કલાક જ વીજળી પુરવઠો અપાય છે, જેથી ધ્રુજાવી દેતી શિયાળાની ઠંડીમાં પાણી વાળવા માટે અડધી રાત્રે ખેતરે જવા મજબૂર બનવું પડે છે. આ પંથકના ખેડૂતો પાસેથી જ સાંભળીએ
अर्धी रात नी आपवी थी। तो रात्रे 10 वागे था, 10:30 वागे लाइट आवा, એના બદલે સરકાર જો 10 દિવસનું આલે ને તો પછી સૌથી સારું, ચમકે ઠંડીમાં ટકાતું નથી અને બહુ પુષ્કળ ઠંડી લાગે। બીજું તો શું કરીએ, અમે તો આ ઠંડીમાંય પણ અમારે જાતે આવવું જ પડે પાણી વાળવા, ના આવીએ તો ભરણ પોષણ કેવી રીતના કરીએ છોકરાઓને બાલબચ્ચાને ઢોરનું। એ 10:30 લાઇટ આવે અને સવારે જાય 5 વાગે, અમારે રાતે ઠંડીમાં પાણી વાળવાનું બહુ તકલીફ પડે, ઠંડીમાં બીમાર પડાય, રાતે જીવજંતુ હાપ કરડે, વેચી કરડે, રાતે બધા જનાવર કરડે, અમારું ગામ આખું ખેતી પર જ નિર્ભર છે। ખેડૂતોએ રજૂ કરેલા આ અપવીતીનો અવાજ કહી આપે છે કે મુશ્કેલી મુશળધાર છે। બિહામણા અને ડરામણા રાતના વાતાવરણમાં આ ખેડૂતો ઘોર અંધારામાં ખેતરો ખૂંદવા મજબૂર બન્યા છે। મજબૂરી પણ કેવી, જરા આ ખેડૂતોના શબ્દો સાંભળીએ। આ રાતના પાણી વાળી વાળીને તો લોકો હૃદય રોગમાં મરી ગયા ઘણો। શું માંગ છે તમારી? અમાર સાહેબ દાડાનું લાઈટ આવે એવી વ્યવસ્થા થાય તો સારું। મહીસાગર જિલ્લાના ખેડૂતોને ચોમાસા દરમિયાન કરેલો પાક મોટા ભાગનો નષ્ટ થઈ ગયો છે, જ્યારે રહ્યા સહ્યા પાકમાં જીવાતો અને ઈયળોના ઉપદ્રવે ઉપાડો લેતા ખેડૂતો પાયમાલ બન્યા છે। હવે શિયાળો પાક સારો થાય એવી ખેડૂતોને આશા છે અને એટલે જ ઉત્પાદનની આશા સાથે પાણી વાળવા આખી રાત ખેતરના રખોપા કરે છે। હાડ ધ્રુજાવી દેતી ઠંડીથી કંટાળેલા ખેડૂતોએ સરકારને આજીજી કરી રહ્યા છે કે વીજળી આપવાનો સમય રાતના બદલે દિવસનો કરી આપો। અમારે ખેતી પર બધો ધંધો નિર્ભર છે, બાર બચ્ચો ઘેર મૂકીને ખેતરમાં આખી રાત વાડીઓમાં પાણી વાળવું પડે છે, બધા ખેતીવાડી વાળા છે, દૂધ પર નભે છે, સરકાર જો દિવસે લાઇટ આપે તો અમારે આ બધા ઉજાગરા કરવાના પડે, આવી બધી કડકડતી ઠંડી પડે છે, હેરાન હેરાન થઈ ગયા છે અમે તો। તમારે જાગવાનું અને પાણી વાળવાનું, આ કડકડતી ઠંડીમાં આટલી ઠંડીમાં કે અમને સરકાર દિવસે લાઇટ આપતી નહીં, રાતે લાઇટ આપે તો અમારે કેવી રીતે અહીં કામ કરવાનું? મહીસાગર પંથકના ખેડૂતોની આપવીતી જાણ્યા બાદ અમારી ટીમ મહેસાણા તરફ ઉપડી। મહેસાણાના લાખવડ ગામના ખેતરોમાં અમારી ટીમે ધામા નાખ્યા ત્યારે મોટાભાગના ખેતરોમાં ખેડૂતો પાણી વાળતા હોય એવા શોર્ટ્સ કેમેરામાં કેદ થયા। ગુજરાતીની ટીમ લાખવડ ગામે પહોંચી છે, આપણે હવે ખેડૂતના ઘરે જઈશું અને જાણવાનો પ્રયત્ન કરીશું તેમને શું મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારી ટીમ પહોંચી એક ખેડૂતના ઘરે જ્યાં તેનો પરિવાર રાત્રિ દરમિયાન વીજળી આવવાની રાહમાં હતો। કાતલ ઠંડી હોય કે સુસવાટા ભર્યા પવનો, ખેડૂતો માટે આ સ્થિતિ દરરોજની છે। લાખવડ ગામના આ છે વિષ્ણુજી, જેઓ અડધી રાત સુધી વીજળી આવવાની રાહ જુએ છે અને જેવી વીજળી આવે કે તરત જ પાવડો લઈને ખેતર તરફ ચાલતી પકડવાની। લાઇટ 9 વાગે આવે છે અમારા અને સવારે 5 વાગે લઈ લે છે, એના કરતાં થોડી વહેલી હાલે તો સારું। શું વાવણી કરી હતી? વાવણીમાં ઈંડા, તમાકુ ને ઘઉં ને છે અમારા। કેરા સમય તમે આજે પિયત કરવા જાવ છો? રાત્રે 9 વાગે। કેટલી ઠંડી લાગે છે અને શું બીક લાગે છે રાત્રે? ઠંડી બહુ લાગે છે અને ભૂંડિયાના રોજરાની બહુ બીક લાગે છે। જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ ઠંડીએ જોર પકડ્યો। આવી કાતલ ઠંડીમાં ખેડૂતો દરરોજ પોતાના ઊભા પાકને પાણી પીવડાવવા માટે મજબૂર બન્યા છે, કારણ કે અહીં પણ અડધી રાત્રે આવે છે વીજળી। માત્ર ઠંડી કે જીવજંતુઓ સામે જ જગતના તાતને બાથ નથી ભીડવાની, અહીં તો બરફ સમાન ઠંડા ગાર પાણી સાથે પનારો લેવાનો છે। જોઈ શકો છો હાલ આપણે મહેસાણાના લાખવડ ગામે છીએ, આ ગામમાં પણ હાલ જે મોટાભાગના જે ખેડૂતો છે તેઓ રાત્રિ દરમિયાન પિયત કરતા હોય છે, તેનું કારણ છે કે જે સરકાર દ્વારા જે
વીજળી આપવામાં આવે છે અત્યારે રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યાથી આ વીજળી આપવામાં આવે છે. આ વીજળી જો સવારે આપવામાં આવે તો આ જે ખેડૂતો હોય છે જે રાત્રિ દરમિયાન જે તેમને પિયત કરવાનો વારો આવે છે તે તેઓ સવારે કરી જશે. રાત્રે પિયત કરવાથી જે ખેડૂતો હોય છે તેમને ઠંડી લાગવાનો ભય છે, સાથે સાથે રાત્રે જે આ પિયત કરતા હોય છે ખેડૂતો ત્યારે તેમને આજુબાજુ જે જાનવરોનો પણ ભય રહે છે. જરા જુઓ તો આ ખેડૂત લાઇટ આવતાની સાથે જ પાવડો લઈને પાક સુધી પાણી પહોંચાડવા મથી રહ્યો છે. અમારી ટીમે જ્યારે ખેડૂતની આપવીતિ સાંભળવાનો પ્રયત્ન કર્યો ત્યારે હાડ થીજવતી ઠંડીમાં તેના શબ્દો પણ જાણે કે થીજી ગયા. સાડા 11 વાગ્યા છીએ તારે ને તારે ઠંડી બહુ લાગે છે મને ને જાનવરોની બીક બહુ લાગે છે, પણ શું કરે, પણ પાણી વાળવું પડે, પણ સરકાર જો વ્યવસ્થા કરી આલે લાઇટની. ઠંડાગાર વાતાવરણમાં ઠૂઠવાયેલો અને થાકેલો ખેડૂત ખેતરમાં અડધી રાત્રે તાપણું કરીને ઠંડીથી બચવાના પ્રયાસમાં છે. આ વિસ્તારના અનેક ખેડૂતો પિયત માટે રાતોની રાતો ઉજાગરા કરવા મજબૂર છે. રાજ્યના અન્ય કેટલાય વિસ્તારોના ખેડૂતો વીજળીના વાંકે અડધી રાત્રે ઉજાગરા કરે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો સાથે જ આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, પણ વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.